નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એથિક્સ અને વેલ્યુનો જે ટોપિક છે, સિક્સ પિલર ઓફ અવર કેરેક્ટર, એમને વિશે અભ્યાસ કરીશું. એથિક્સ અને વેલ્યુ આપણા બિહેવિયર અને કેરેક્ટર પર અસર કરતા હોય છે. આપણા કેરેક્ટરના કુલ છ પિલર હોય છે, જેમ કે ટ્રસ્ટવર્ધીનેસ, રિસ્પેક્ટ, રિસ્પોન્સિબિલિટી, ફેરનેસ, કેરિંગ અને સિટીઝનશિપ્સ. આ દરેકને આપણે વન બાય વન જોઈશું. આ જે છ પિલર છે એ આપણને સાચું શું છે અને ખોટું શું છે એ ડિસિઝન લેવા માટે હંમેશા મદદ કરતા હોય છે. તો પહેલું છે ટ્રસ્ટવર્ધીનેસ. તો ટ્રસ્ટવર્ધીનેસ એટલે વિશ્વાસુ. વિશ્વાસુ કઈ રીતે રહી શકાય? તો પ્રામાણિક રહો, ખોટું ના બોલો, કોઈની સાથે ચીટ ના કરો, ફેમિલી, ફ્રેન્ડ અને દેશ સાથે વફાદાર રહો. બીજું છે, આ તમે આ જે ઇમેજ જોઈ શકો છો, આગળ જે તો રિસ્પેક્ટ, આદર આપવો. એક કહેવત છે, ગીવ રિસ્પેક્ટ ટુ ગેટ રિસ્પેક્ટ. દરેક એજ ગ્રુપના લોકોને રિસ્પેક્ટ આપો. તમારાથી અલગ પ્રકારના વ્યક્તિઓને, જે તમારાથી કલરમાં અલગ છે, રિલિજિયન ધર્મમાં અલગ છે, ક્લાસમાં અલગ છે, કાસ્ટમાં અલગ છે, એ બધાને રિસ્પેક્ટ આપવો જરૂરી છે. કોઈને હર્ટ ના કરો, કોઈને ધાક ધમકી ના આપો, એ પણ એક પ્રકારનો રિસ્પેક્ટ જ છે. સામેવાળાની ફિલિંગ સમજવી એ પણ એક રિસ્પેક્ટનો જ પ્રકાર છે. તમે અહીંયા જોઈ શકો છો ઇમેજમાં, વડીલોને આદર આપો. જે સમાજ મહિલાઓનું સન્માન નથી કરતો તે સંસ્કારી નથી. આગળ જઈએ તો રિસ્પોન્સિબિલિટી, જવાબદારી લેવી. જવાબદારીમાં તમે જે કંઈ કામ લો છો એનું પરિણામ સારું આવે કે ખરાબ આવે એની જવાબદારી હંમેશા લેવી જોઈએ. સ્પાઇડરમેનનો એક કોટ છે કે વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. જ્યારે તમારી જોડે ગ્રેટ પાવર આવે છે ત્યારે એની સાથે એક મોટી જવાબદારી પણ જોડે આવતી હોય છે. નિષ્પક્ષ રહેવું, ફેરનેસ. જ્યારે પણ લડાઈ, ઝઘડા, ચર્ચા, દલીલ થાય છે તેમાં હંમેશા બે બાજુ હોય છે. ફેરનેસ એટલે બંને બાજુને સમજવી અને જાણવી, જેનો મતલબ એ થયો કે કોઈ પણ વસ્તુને ધ્યાનથી સાંભળો અને જુઓ અને પછી યોગ્ય નિર્ણય કરો. ફેર અને ખુલ્લા મનથી તમારું ડિસિઝન આપો. તો એ છે તમારું નિષ્પક્ષ રહેવું, ફેરનેસ રહેવું. ઇમેજ પરથી તમને ખ્યાલ આવે છે. આ એક ઇમેજ છે જે તમને ખૂબ જ ઘણું બધું કહી જાય છે કે અહીં ઇક્વાલિટી છે, સમાનતા છે, પણ તેમ છતાં પણ એક વ્યક્તિને અહીંયા અન્યાય થાય છે કે એ રમતનો આનંદ ઉઠાવી શકતા નથી. જ્યારે અહીંયા ઇક્વિટી છે, ફેરનેસ છે, જેમાં દરેક ત્રણેય જણ રમતનો આનંદ ઉઠાવે છે, તો એને ફેરનેસ, નિષ્પક્ષ રહેવું. આગળ છે કેરિંગ, સંભાળ લેવી. વડીલોની સંભાળ લો, માતા પિતાની સંભાળ લો. જે આપણા કરતાં ડિફિકલ્ટ સિચ્યુએશનમાં છે એમને મદદ કરો. આગળ જઈએ તો નાગરિક ધર્મ, સિટીઝનશિપ. નાગરિક ધર્મ તમે આપણા જે રૂલ્સ છે, રેગ્યુલેશન છે, ફોલો કરીને નભાવી શકો છો. રિસ્પેક્ટ પબ્લિક પ્રોપર્ટી, પબ્લિક પ્રોપર્ટીને તમે નુકસાન ન કરીને નાગરિક ધર્મ બજાવી શકો છો. ટ્રાફિક રૂલ્સ ઓબે કરો, એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરો, સાથે જ કોઈક વેલફેર સોસાયટીમાં જોડાઈને કલ્યાણકામના કામો કરો. તો આ છે આપણો નાગરિક ધર્મ. આપણા જે આઈપીસી છે, આપણું જે બંધારણ છે, એનું રિસ્પેક્ટ કરો, જેથી કરીને સિટીઝનશિપ, તમારો નાગરિક ધર્મ આ રીતે તમે બજાવી શકો છો. તો આ જે વિડીયો છે એ તમને ખૂબ ખૂબ ઉપયોગી થાય એવી મારી આશા છે. તો આ જે ચેનલ છે આપણી આઈટીઆઈ વાસદા સ્ટુડિયો, એને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા જે વિદ્યાર્થીઓ છે, તમારા મિત્ર વર્તુળ, એમના વોટ્સએપ ગ્રુપમાં ખાસ શેર કરજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.